ડીલે ઉપર આ છે હાઈકોર્ટ ડિસિઝન આપી શકે છે કે આ ડીલે કન્ડન કરવો કે નહીં જી રોઝાના જોડે એક બીજો બી પોઈન્ટ કહું ઘણા કેસીસમાં તમે જોયું હોય આ વિનીતા નંદા કે બધા કેસીસમાં તો એ લોકો એ વખતે જ્યારે થયું હતું ત્યારે કોઈક ફ્રેન્ડઝોને કહ્યું છે કંઈક પોલીસ કમ્પ્લેન જેવું નાનું મોટું કર્યું છે એટલે યુ નો સો વિથ ધેટ ઓલસો ધે કેન ગેટ ધ કેસ રીઓપન કે જેને કે કમ્પ્લેન એફઆઈઆર ના કન્વર્ટ થયું તો હવે એ કમ્પ્લેન એફઆઈઆર કન્વર્ટ કરાવી શકે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહું કે જ્યારે ઘણી બહેનો સાથે પોતા જોડે આવું થાય છે ત્યારે એના જેને કે જોબ પ્લેસમાં થાય છે તો એની કોઈક ની કોઈક ફ્રેન્ડોના ખબર જ હોય છે એ જઈને કહેતી હોય છે કે ભાઈ આ થયું હતું એ વખતે એની ફ્રેન્ડે બી એડવાઇસ આપી કે ભાઈ ચૂપ બેસ તારું કેરિયર બગડશે આ તે એટલે હવે they can also corroborate those evidences that will be helpful for evidence અચ્છા રોઝાનબેન સવાલ એ પણ થઈ રહ્યો છે કે આપણે અત્યાર સુધી જે હેશટેગ મી ટુ મુવમેન્ટ જોઈ છે ટ્વિટર પર એમાં મોટા ભાગે મુંબઈ દિલ્હી કોઈ સ્ટેટ વાઇઝ વાત નથી કરવી બટ ધેન ટુ આપણે રિલેટેડ જોયું છે મુંબઈ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિલ્હી જોયું છે રાજનીતિ લાગી રહ્યું છે કે ગુજરાતમાં અથવા તો જે નાના રાજ્યો છે જ્યાં હજુ પણ રૂરલ એરિયાઝ છે જ્યાં હજુ પણ કંપનીમાં નાની નાની કંપનીઓમાં કામ કરતી યુવતીઓ છે એ પણ આવનારા સમયમાં જો આ મૂવમેન્ટ આટલી જોરશોરથી ચાલતી રહી તો સામે આવશે સી ટુ બી ઓનેસ્ટ મને અત્યારે એટલે નથી લાગી રહ્યું કારણ કે આપણા ગુજરાતમાં બી ઘણા કેસીસ છે પણ બહાર નથી આવ્યા એક બે પર્સનલ હું ઓળખું બી છું ફ્રેન્ડ્સના કેસીસ છે પોલિટિક્સમાં બી કેસીસ છે પણ એ લોકો બહાર નથી આવી રહ્યા હજી બી એ લોકોને હિંમત નથી થઈ રહી ભલે આપણે આટલા એક્ઝામ્પલો આપીએ છીએ એટલે ધેટ વિલ ટેક સમ ટાઈમ બટ ફોર્ચ્યુનેટલી આઈ વુડ રાધર લાઈક ટુ યુઝ ધ વર્ડ ફોર્ચ્યુનેટ હિયર કે ફોર્ચ્યુનેટલી આજે મુવમેન્ટ ચાલી રહ્યું છે તો એક ચીજ જરૂર થઈ રહી છે કે હવે ભાઈઓ કારણ કે મારે એમાં જોક નથી કરવી પણ ભાઈઓ હવે ગભરાઈ રહ્યા છે ઇન સારક્ષી આઈ સેડ ઓલવેઝ સેડ ધેટ કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી અચ્છે બુરાઈ મહિલાઓએ